डूंगळी में भावनो डखो छेल्ला केटलाक दिवसोथी खेडूतोने रड़ावी रह्यो छे। जोके होळी धूळेटीना पर्व पहेला भावनगरना खेडूतोने मळ्या छे आंशिक राहतना समाचार। जी हाँ, डूंगळीना प्रतिमण भाव में नजीवो वधारो नोंधायो। 70 થી 80 रूपिया मणना भावे वेचाती डूंगळीनो भावनगर मार्केट यार्ड में 90 થી 100 रूपिया भाव मळ्यो छे, एटले के प्रतिमण भाव में 10 થી 20 रूपियानो आंशिक वधारो थयो। वेपारीओनुं मानवुं छे के आ भाव वधारा पाछळनुं कारण होळी धूळेटीनुं पर्व छे। मार्केट में डूंगळीनी आवकमां घटाडानी साथे सारी क्वॉलिटी वाळो माल आवता भावमां फेरफार जोवा मळ्यो छे। જે છેલ્લે વેચાણ ચાલુ થયું હતું 50 થી 60-70 રૂપિયા જે વેચાણ થતું હતું એની અંદર આ છેલ્લા 3 દિવસની અંદર ખૂબ સારો એવો સુધારો જોવા મળ્યો છે। અંદાજિત 40 થી 50 રૂપિયા 20 કિલોએ બજારની અંદર સુધારો અત્યારે જોવા મળી રહ્યો છે। એનું મુખ્ય કારણ આવતા દિવસોની અંદર આવતા અઠવાડિયાની અંદર હોળી ધૂળેટીની એક અઠવાડિયાની રજા આવતી હોય છે। માર્કેટની અંદર જે માલો આવતા હોય છે એની અંદર ક્યાંક થોડીક બ્રેક લાગી છે। હલકા માલો જે છે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં લાવતા હતા, એમાં પણ થોડો ક્યાંક માલ ખેડવાનું ચાલુ થયું છે। એટલે માલ અને આવતા દિવસોની અંદર રજા આવતી હોય એને ધ્યાનમાં રાખીને અત્યારે જે બજારની અંદર જે સુધારો છે એ જોવા મળી રહ્યો છે। જોકે નજીવો ભાવ વધારો ખેડૂતોના ચહેરા પર ખુશી લાવવા માટે પૂરતો નથી। ખેડૂતોનું માનવું છે કે આ ભાવ વધારો હંગામી છે અને તેનાથી ખેડૂતોની સ્થિતિ નહીં સુધરે। ખેડૂતોની માંગ છે કે જો પ્રતિમણ 300 થી પણ વધુ ભાવ મળે તો જ ખેડૂતોને થોડી ઘણી આવક થઈ શકે। ખેડૂતો રાજ્ય સરકાર તરફ મદદની ગુહાર લગાવી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે કે જો સરકાર મદદ કરે તો જ તેમને ફાયદો થઈ શકે। ખેડૂતને ડુંગળી 250 થી 300 રૂપિયામાં પડે છે। એની ડુંગળી 90 રૂપિયાથી માંડીને 100 રૂપિયામાં અત્યારે વેચાય છે, 70 થી 100 માં વેચાય છે। પહેલા 70 થી માંડીને 90 માં વેચાય છે। 10-20 રૂપિયાનો સુધારો કરો 100%ની વાત છે, પણ આ સુધારો પરબને હિસાબે આ ધૂળેટીના હિસાબે કંઈ હશે, પણ ખેડૂતને હકીકતની અંદર 300 રૂપિયાની બહાર ભાવ મળે તો ખેડૂત કાંઈક વધે। એને એમ ખાતર કેટલી પેસ્ટિસાઇડના ભાવ જુઓ તમે, કોઈ પેસ્ટિસાઇડ 1000 રૂપિયા નીચે લીટર નથી મારા ભાઈ। અને ખેડૂતને કાંઈક પોસાય એવા સરકારશ્રીને વિનંતી કે કાંઈક પોસાય એવા ભાવ કરી આપે। ડુંગળીના ભાવમાં 2 દિવસથી થોડોક 15 થી 20 રૂપિયાનો સુધારો છે, પણ તોય પડતર અમારી 200 થી 250 નીચે છે જ નહીં, અને તોય નુકસાનીમાં જ છે, પણ થોડુંક સારું છે નુકસાની કરતાં। એટલે સરકારશ્રી જો પંજાબની ને દિલ્હીની સરકાર કહેતી હોય તો આપણે ભાજપની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં 2 જગ્યાએ છે, તો આપણે થોડોક પોષણસો ભાવ મળે અને ખેડૂતોને નુકસાની ઓછી વેઠવી પડે। ભાવનગર ડુંગળીનું હબ ગણાય છે અને રાજ્યના કુલ ઉત્પાદનમાં ભાવનગરનો હિસ્સો 67% છે। ગત સપ્તાહે ભાવનગરના માર્કેટયાર્ડમાં એક દિવસમાં જ 5 લાખ ગુણીની આવક નોંધાઈ હતી। ત્યારે જોવાનું એ રહે છે કે ડુંગળીના ભાવમાં જોવા મળેલી નજીવી તેજી કેટલા દિવસ સુધી ટકે છે।